નમસ્કાર મિત્રો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડૉક્ટર શરીફાબેન વીજળીવાળા વ્યાખ્યાનમાળા સંયોજક મિત્ર ડૉક્ટર નરેશ શુક્લ સૌ વિદ્યાર્થી મિત્રો સાદી અધ્યાપક મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી હું યોગેન્દ્ર પારેખ આપ સૌને વંદન કરું છું આજે આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીની મનોરથ નવલકથા વિશે સાહિત્ય અને સમાજ સંદર્ભે મારે વાત કરવાની છે વિદ્યાર્થીલક્ષી વ્યાખ્યાન ઉપક્રમે આપણે સાહિત્ય અને સમાજના સંદર્ભમાં જ્યારે મનોરથની વાત કરીએ ત્યારે સાહિત્ય અને સમાજના સંબંધ વિશે એક સામાન્ય સમજ જે આપણી સૌની છે એનું પુનરાવર્તન કરી લઉં કોઈ પણ સર્જક પોતાના સમયમાં પોતાના સમાજમાં આસપાસના પ્રજાજીવનના પ્રવાહોથી પરિચિત હોય છે પ્રભાવિત થાય છે અને પોતાના વિશિષ્ટ વ્યક્તિત્વથી એ સમાજને પ્રભાવિત કરે છે સમાજ ઉપર સાહિત્યકાર અસર છોડે છે અને સમાજની સાહિત્યકાર પર અસર પડે છે સર્જક સર્જનાત્મક રીતે પોતાના સમયને પોતાના શબ્દમાં અભિવ્યક્ત કરે છે સર્જકનું નિરીક્ષણ અભ્યાસ અનુભૂતિ સંવેદનનું રસાયણ અભિવ્યક્તિ પામે છે અનુભવ અનુભૂતિ સંવેદન અને ઓબ્ઝર્વેશન નિરીક્ષણ આનો પાકો મેળ પડે સામાજિક સાહિત્ય કલાત્મક નથી જ હોતું એમ નથી હોતું જીવન ખાતર કલા અને કલા ખાતર કલા એવા બે વિચારોથી આપણે સૌ પરિચિત છીએ એટલે એમાં અત્યારે વધારે પ્રકાશ પાડવાનું આવશ્યક નથી લાગતું મને પરંતુ આ નવલકથા લખતી વખતે સર્જકના મનમાં પોતાના સમય વિશેની વાત કરવાનો જે રસ છે એ જીવન રસ શિક્ષક તરીકેની ભૂમિકા ખૂબ મહત્વની છે આ લઘુનવલનું મુખ્ય પાત્ર સદાશિવ વિચારે છે જે પોતે લેખક છે સદાશિવનો જે વિચાર છે એ હું પહેલા આપને જણાવું છું કે સમાજનો ખોટકાઈ પડેલો રથ ચાલે એ માટે હાથ લંબાવવાની જવાબદારી મારી નથી તટસ્થ હોવાના યશનો લોભ મારે ક્યાં સુધી કરવો હું જાણીતો ન હતો ત્યારે સહન કરનાર વ્યક્તિઓ કે વર્ગોના પક્ષકાર તરીકે વર્તી શકતો ઓગણીસો એક્યાસીના આંદોલન વખતે પણ મારી શક્તિ પ્રમાણે કશું કરી છૂટતો પણ આજકાલ નિવૃત્ત થયા પછી તો એક સાદું સીધું નિવેદન કરવા જતાં પણ બધી બાજુથી વિચારવાની ટેવ પડી ગઈ છે કોને શું લાગશે વાંક દેખા લોકો શું અર્થ તારવશે આ સદાશિવની વાત છે લેખકે નિવેદનમાં જ કહ્યું છે કે સદાશિવ દ્વારા મેં મારું મંતવ્ય રજૂ કર્યું છે પણ પાછા ઉમેરે છે મેં મારું મંતવ્ય રજૂ કર્યું હોવા છતાં એ પાત્ર સાથે મારે સીધો સંબંધ નથી લેખકનું આ જે નિવેદન છે એના પૂર્વાર્ધ સાથે આપણે સહમત થઈ શકીએ છીએ કે સદાશિવમાં સતત આપણને સર્જક રઘુવીરભાઈ દેખાયા કરે એ પાત્ર સાથે મારે સીધો સંબંધ નથી એ એમના નિવેદનનો ઉત્તરાર્ધ છે એની સાથે સંમત થવામાં મુશ્કેલી પડે એવું છે પણ એકંદરે સદાશિવના પાત્રમાં વ્યક્ત થતા સર્જક માનવતા પ્રેમી છે સમરસતા ઈચ્છે છે સામાજિક સદભાવ ઈચ્છે છે પરંપરાગત અર્થમાં ધાર્મિક નથી કારણ કે કર્મકાંડ કરતા નથી ધાર્મિક કર્મકાંડમાં માનતા નથી પરંતુ રથયાત્રા નીકળે અને શાંતિ જળવાઈ રહે એમાં એમને રસ પડે છે અને એ દરમિયાન એમને જે પાત્રો અને પરિસ્થિતિના સંપર્કમાં આવવાનું થાય છે એમાંથી એક વિચાર પ્રધાન નવલકથા તરીકે આપણી પાસે આખી વાત ઉપસી આવે છે સદાશિવ જાગૃત છે આ લઘુ નવલકથાનું મુખ્ય પાત્ર એને પ્રશ્ન થાય છે પોતાની જાત માટે પણ કે દેશ આઝાદ થયાના આડત્રીસ વર્ષમાં અમારી પેઢીએ શું કર્યું આપણી જ્યારે આ તો જે વર્ષમાં વાત કરીએ છીએ તે આઝાદીનું અમૃત મહોત્સવ વર્ષ છે પંચોતેરમું વર્ષ છે આડત્રીસમું વર્ષ એટલે ઓગણીસો પંચ્યાસી નું વર્ષ અને આ નવલકથાના કેન્દ્રમાં ઓગણીસો પંચ્યાસી નું વર્ષ છે તો આઝાદી પછીના આડત્રીસ વર્ષના પ્રજાજીવનનો સદાશિવને પ્રત્યક્ષ અનુભવ છે અને માત્ર એટલો જ નથી કારણ કે અધ્યાપક છે એટલે સમગ્ર માનવ સભ્યતાની પરંપરાનો વિવિધ ધર્મોનો એવા ઉલ્લેખો પણ આપણને નવલકથા મળે છે કે પ્રજ્ઞજીને વાંચતા વાંચતા એમણે વચનામૃતનો પણ અહેવાલ આપ્યો છે ઉલ્લેખ કર્યો છે મહાપ્રજ્ઞજીનો ઉલ્લેખ પણ કર્યો છે ગીતાની વાત પણ આવે લઘુનવલમાં તો એ સદાશિવ માત્ર લેખક વક્તા હોવાના નાતે માનવ સભ્યતા અને પ્રજાજીવનનો યુગોનો જે સંસ્કાર વારસો છે એનું ભાથું છે એમની પાસે એટલે સદાશિવનું કથન એનો અભિપ્રાય અને અભિવ્યક્તિ ખૂબ મહત્ત્વના બની જાય છે આ લઘુ નોવલમાં વ્યક્ત થતા પાત્રો જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એ બધાને દોરવણી આપતા પાત્ર તરીકે પણ સદાશિવ ઉલ્લેખનીય બને છે તો જે સમય છે એ કયો છે મેં કહ્યું તેમ ઓગણીસો પંચ્યાસી નો રથયાત્રા કાઢવા માટે સરકારની મનાઈ છે મંદિરનું જે વહીવટ તંત્ર છે મહંત શ્રી છે અમદાવાદની પ્રજા છે જો પ્રજા છે એ તો પ્રસ્તાવનાનું પણ શીર્ષક છે અને પ્રજામાં તો દરેક જાતિ હોય તો કોઈને ખાતરી નથી કે રથયાત્રા નીકળશે કે નહીં કારણ કે પોલીસ બંદોબસ્ત છે ન નીકળવા માટે શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે રથયાત્રા નીકળે અને કંઈક ચમકલું થાય ને એમાંથી તોફાન થાય તો અનામત વિરોધી આંદોલનના તોફાનો થઈ ચૂક્યા છે થઈ રહ્યા છે એવા સમયમાં વીસમી સદીના નવમા દાયકાનો આ પૂર્વાર્ધ છે આમ હું બોલું ત્યારે એ વીસમી સદીના નવમા દાયકાના પહેલા પાંચ વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અલબત્ત એને આ લઘુ કોઈ સંબંધ નથી પણ સમાજ સાહિત્ય ઘટનાક્રમો રાજકીય ઘટનાક્રમો પ્રજાજીવનને દરેક વખતે દરેક સમાજમાં દરેક સમયમાં અસર કરે છે તો ઓગણીસો પંચ્યાસી ની રથયાત્રા વખતે જાહેર શાંતિના ભંગની દહેશત છે અનામત વિરોધી આંદોલનની આગ છે રથયાત્રા નીકળશે કે નહીં એ વિશે શંકા છે અને એ સમસ્યા તરીકે છે રાજ્ય પાસે પ્રતિબંધની સત્તા છે પણ પ્રજાના સામૂહિક સંકલ્પનો વિજય અહીં આપણે આ લઘુનવલમાં જોઈ શકીએ છીએ અને સામૂહિક સંકલ્પનો વિજય થાય તો પ્રજાની સત્તા છે એવું સાબિત થાય એ સર્જકનો ભરોસો છે એટલે આ નવલકથામાં વ્યક્ત જે સમાજ છે તેને આપણે સદાશિવની ભૂમિકાએ એ જોવાની નામ છે સદાશિવ જુદા વિષયની વાત છે પણ મજા આવે છે એ રીતે કે હવે સમાજનો ખોટકાઈ પડેલો રથ આગળ ધપાવવા લંબાવેલો હાથ એટલે આ મનોરથ એ રીતે આપણે લેખકની ભાવ ભૂમિકાએ નવલકથા તપાસીએ તો લેખક એમ કહે છે કે મારો મનોરથ એ પ્રગટ કરવાનો હતો કે ગુજરાત એટલું ખરાબ નથી જેટલું એ બહાર વગોવાયું છે એને ગાંધી સાથે છેડો ફાડી ખોટી છે આ લેખકની છે લેખકની પ્રતિ આપણને આ લઘુ નવલમાં જે કંઈ વ્યક્ત થયું છે તેમાંથી લેખકની પ્રતિ સાચી છે એવું સિદ્ધ થાય છે એ નક્કી વાત છે હવે કથાની શરૂઆત એ રીતે થાય છે પછી આપણે આ નવલકથામાં જે સમાજ રજૂ થયો છે એની વાત કરીશું એ સમાજ આજે પણ કંઈ બહુ બદલાયો હોય એવું નથી આજે પણ જાહેર પ્રશ્નો બાબતે વ્યક્ત થવું હોય તો લેખકે કે વક્તાએ કોણ શું માનશે અને પોતાની છાપ કેવી પડશે એ બાબત ખૂબ વિચારવું પડે છે છે ને એટલે બને ત્યાં સુધી મૌન રહેવાનું વલણ વિસ્તરતું જાય મિત્રો આ વિચાર પ્રધાન લઘુ નવલ છે નાના કદની નવલકથા છે એ વિચાર પ્રધાન છે એટલે નિબંધકાર અને પત્રકારની બધી જ સજ્જતાઓનો સરવાળો આપણને નવલકથાકાર રઘુવીરભાઈમાં અહીંયા મનોરથ નિમિત્તે દેખાય છે નિબંધનું ગદ્ય ઘણી વાર આપણને એમ લાગે કે નિરીક્ષક જેવા વિચારપત્રમાં વ્યક્ત થયેલા લેખનો કોઈ અંશામાં હોય કોઈ અખબારી કોલમનો એક હિસ્સો બની શકે એવો ગદ્યખંડ હોય આ દરેક ભૂમિકાએ નવલકથાની ભાષાને પણ આપ તપાસજો પણ લેખકની પાસે સામગ્રી તરીકે જે સમાજ છે અહીંયા સંડોવાયો છે સંકળાયો છે પ્રયોજાયો છે જે વિનિયોગ થયો છે સમાજ કયો છે તે ડૉક્ટર અભિજાત છે એમના વિદ્યાર્થી છે ભગીરથ એમનો પુત્ર છે ભગીરથની પત્ની ઈલા સદાશિવના વેવાય દેવદત્ત સફાઈ કામદાર કરસન એની માં રેવા દલિત આગેવાન એક સમયનો વિદ્યાર્થી કર્ણિક જુઓ કર્ણ અને કર્ણિક પાત્રોના નામમાં ક્યાંક ક્યાંક આપણને સરસ્વતી ચંદ્રના ગોવર્ધન રામ જેવું અનુસંધાન લાગે કર્ણની અવગણના થઈ છે અહીંયા કર્ણિકની એક સમય આ સામાજિક માળખામાં થઈ છે દલિત વર્ગમાંથી આવે છે એટલે એને શિક્ષક થવા મળ્યું નથી પરંતુ દલિતોના ઉદ્ધાર માટે જાહેર જીવનમાં પડેલો કર્ણિક અનામત વિરોધી આંદોલન વખતે સક્રિય થાય છે અને કેન્દ્રમાં પ્રદાન પણ થઈ શકે છે એવા સંજોગો ઊભા થયા છે એ સંજોગોની એક એક કડી લેખકે આપણને બતાવવાનો લોભ રાખ્યો નથી એટલે બહુ વાજબી રીતે નવલકથાનું કદ નાનું રહ્યું છે પરંતુ કર્ણિકના પાત્રમાં રસ પડે છે કર્ણિકની જીવનયાત્રામાં અનામત વિરોધી આંદોલન અને દલિત આગેવાન તરીકેની સક્રિયતાને ધ્યાનમાં લઈને અલગ નવલકથા થઈ શકે એવું પાત્ર વિસ્તરી શકે એવી શક્યતા છે તો દેવદત્ત જે સદાશિવના વેવાય છે પંડિત છે એમના વિસ્તારમાં એક આગવો લોકાદર ધરાવે છે અને તેઓ એવા છે કે ચુસ્ત હિન્દુ છે પણ મુઘલ કાળમાં જે ઉમદા બાદશાહો શાસકો થઈ ગયા એની પ્રશંસા કરવાનું ચૂકતા નથી એક કુરેશી સાહેબ છે એ કુરેશી સાહેબના ખવાનો ખભાનો સહારો લઈને મંદિરના મહંત રથયાત્રા વખતે છે છે આ વાત ડોક્ટર અભિજાત જે સદાશિવનો વિદ્યાર્થી છે એનો દીકરો મિહિર અનામત વિરોધી આંદોલનમાં એની ભૂમિકા ખૂબ સક્રિય છે એ અનામત નહીં હોવી જોઈએ એવી દલીલ કરે છે તો આ નવલકથામાં વ્યક્ત થયેલો સમય અને સમાજ ગુજરાતના જાહેર જીવનની અને પ્રજા જીવનની એક ચોક્કસ સમયગાળાની તસવીર રજૂ કરે છે એમાં રજૂ થયેલા પાત્રોને સદાશિવની દોરવણી છે એ આશ્વાસન છે કારણ કે સદાશિવ માત્ર શુષ્ક બૌદ્ધિક નથી માત્ર લખી પાડનારા કર્મશીલ નથી આપણા સમયમાં ઘણા લોકો લેપટોપ પર જ કર્મશીલ હોય છે શાંતિ સ્થાપના માટે એક કિલોમીટર ચાલવા તૈયાર નથી હોતા એ ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી પોતાની કર્મશીલ તરીકેની હાજરી પુરાવી દે એટલે પત્યું આ પાત્ર જે છે સદાશિવ સક્રિય છે પણ મેં અગાઉ કહ્યું તેમ સદાશિવના મનમાં એક વસ્તુ તો ચાલે છે ઓગણીસો પંચ્યાસી માં દેશ આઝાદ થયાને આડત્રીસ વર્ષ થયા છે ત્યારે કે આડત્રીસ વર્ષમાં અમારી પેઢીએ દેશ માટે કર્યું શું અહીંયા સદાશિવ વ્યક્ત થાય છે વ્યક્ત થવાની ક્ષણ કઈ રીતે આવે છે કે નવલકથાનો પ્રારંભ થાય છે નવલકથાનો ત્યારે ભગીરથ જેને દિલ્હી જવાનું છે દિલ્હી જવાનું કારણ એ જ છે કામ તો એને અમદાવાદમાં પણ છે પરંતુ અમદાવાદમાં રથયાત્રા કદાચ નહીં નીકળે એવો એને ભરોસો છે તો દિલ્હીનું કામ પતાવી દેવું એમ માનીને સવારની ફ્લાઇટમાં વહેલા જવાનું હોવાથી જેને મોર્નિંગ એલાર્મ કોલ આપેલો છે એનો કોલ આવે છે સોરી મિત્રો અત્યારે મને ખબર નથી કે ટેલિફોન એક્સચેન્જમાં સુવિધા છે કે નહીં પણ મને આનો અનુભવ છે એટલે મોર્નિંગ એલાર્મ કોલ એટલે શું એની થોડીક વાત આજની પેઢીના વિદ્યાર્થીઓને કહી દઉં કે આપણે બારગામ જવાનું હોય અને વહેલા જાગવાનું હોય તો ટેલિફોન એક્સચેન્જમાં આપણે એલાર્મ બુક કરી દઈએ તો આપણે જેટલા વાગે જાગવું હોય એટલા વાગે લેન્ડલાઇન ઉપર ફોનની ઘંટડી વાગે રિંગ આપણને એક્સચેન્જમાંથી આવે કે જાગો તમે કહ્યું તું એ સમય થઈ ગયો છે એવો કોલ આવે છે એલાર્મ કોલ એ સદાશિવો પાડે છે અને દીકરાને પછી જગાડે છે દીકરો તૈયાર થાય છે આપણને ખબર પડે છે કે એની પત્ની ઈલા એ પિયર ગઈ છે અને પિયર એટલે પિતા દેવદત્ત પાસે એ પણ ધાર્મિક છે ઈલા સક્રિય છે એનું ચરિત્ર પણ સારી રીતે ઉપસે છે ભગીરથ દિલ્હી જાય છે સદાશિવ ભગીરથની માતા એટલે સદાશિવના પત્ની મંદાકીની વચ્ચેનો સંવાદ છે એમાંથી બંનેના ધાર્મિક અભિગમો પ્રગટ થાય છે મંદાકીની ઈચ્છે છે કે રથયાત્રા નીકળવી જોઈએ સદાશિવ ભગીરથ ની ગેરહાજરીમાં પુત્ર ભગીરથની ગેરહાજરીમાં એના વતી ફોટોગ્રાફી કરવા જાય છે એમને અહેવાલ લેવાનો છે પરંતુ આપણે જાણીએ છીએ તેમ તેઓ માત્ર પુત્રનું કામ કરવા ગયા નથી કે ફોટો પાડી લઈશ તો ચાલશે નહીં એ દરેક પરિસ્થિતિમાં મંદિરના પરિસરમાં રથયાત્રા દરમિયાન એમને કુરેશી સાહેબ મળે છે ત્યારે બધી જ વખતે તેમની ચેતના તેમની સામાજિક નિસ્બત સક્રિય થાય છે ચિંતનશીલ માનસ અને શિક્ષકનો જીવ સક્રિય થાય છે જેમ કે રથયાત્રા માટે મંદિર પરિસરમાં જવા ટાણે જે રિક્ષા પકડે છે રિક્ષાવાળા ભાઈ સાથે એમને જે સંવાદ થાય છે એ પણ આપણને આખી પરિસ્થિતિનો તો અંદાજ આપે જ છે અને શિક્ષક સદાશિવનો પણ પરિચય આપે છે બે કેમેરા લઈને નીકળેલા છે ફોટા પાડવા માટે ઓગણીસો પંચ્યાસી નું વર્ષ આમાં સમય છે એ દ્રષ્ટિએ આજે કોઈ સદાશિવને આ રીતે નીકળવાનું થાય તો એક મોબાઈલ પૂરતો છે આ આપણે જાણીએ છીએ બે કેમેરામાં એક બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરા છે એક કલર કેમેરા છે કદાચ લેખક શ્રી રઘુવીર ચૌધરીને અભિપ્રેત નહીં હોય પણ હું આ બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા અને કલર કેમેરાને પરંપરા અને આધુનિકતાના પ્રતિક તરીકે એમ જ જોઉં છું એનો અર્થ છેક સુધી બહુ વિસ્તરતો નથી પણ બે કેમેરા લઈને નીકળવું એકબીજાની અવેજીમાં પણ કદાચ હોઈ શકે પણ એક બ્લેક એન્ડ વ્હાઇટ છે એક કલર કેમેરા છે પણ મુખ્ય કેમેરા બે આંખ અને અંતરાત્મા એની રીતે એમણે જે રથયાત્રાના દિવસને જોયો છે ને પોતાની આસપાસના સમાજને જોયો છે અને પછી પરિસ્થિતિનું જે નિદાન કર્યું છે એ નિદાન સાક્ષી ભાવે રહીને તો થઈ શકે એવું નથી એટલે એમાં સદાશિવ થાય છે છે ત્યારે પેલા રિક્ષાવાળાને રિક્ષાવાળો એમને કહે છે કે તમે હું મુસ્લિમ છું મારી રિક્ષામાં બેસવાનું પસંદ કરશો હું મુસ્લિમ છું ત્યારે સદાશિવના મનમાં વિચાર આવી જાય છે કે રવિશંકર મહારાજ કે ઇન્દુલાલ કે સાંભળ્યું હોય તો એમને કેટલો આઘાત લાગે તો મિત્રો આપણે બે બીજા નામના સંપર્કમાં સર્જક આપણને પરિચય કરાવે છે આપણી આગળ ગાંધી મૂલ્યો પ્રમાણે જીવેલા ગાંધી યુગની આકાશ ગંગાના બે મૂલ્યવાન પાત્રો એવા રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક એમને આવો સંવાદ સાંભળીને આવો પ્રશ્ન સાંભળીને આઘાત લાગે એવા બે જણ હતા એવો વિચાર આવતો ઓગણીસો સમયમાં જીવીએ છીએ એમાં આવો વિચાર આવવાની સંભાવના હોય એવા માણસો ઓછા છે બે કેમેરા લઈને જવું ન પડે એટલી આપણે પ્રગતિ કરી છે પણ સદાશિવ જેવું પાત્ર ભાગ્ય જડે કે જે આપણા જીવનમાં વાસ્તવમાં કે જેને એવો પ્રશ્ન થાય કેમેરા લઈને જતી વખતે કે આવું સાંભળીને ઇન્દુલાલ યાજ્ઞિકને કે રવિશંકર મહારાજને કેટલો આઘાત લાગે લેખકનું બિનસાંપ્રદાયિક વલણ બહુ મહત્વની વાત છે સામાજિક પ્રતિબદ્ધતા અને પરંપરાગત શ્રદ્ધા પણ લેખક સાબદા છે સજાગ છે સભાન છે એટલે એમણે કહ્યું છે કે કોઈ રૂઢિચુસ્ત વર્ગની અંધશ્રદ્ધા પોષવામાં ફાળો આપે એવી કથા રચવા હું પ્રેરાવ નહીં અને આમ કહેતી વખતે એમણે ઇતિહાસનો હવાલો આપીને આપણને કહ્યું છે કે શ્રદ્ધા સાંપ્રદાયિક બને એની સાથે સાથે એ અંધશ્રદ્ધા તરફ વળે છે લેખકનું વલણ શ્રદ્ધાયુક્ત છે એ બિન સાંપ્રદાયિક વલણ છે એટલે દીકરા વતી એ ગયા છે બે કેમેરા લઈને અને પેલા વાળા ભાઈનું નામ રહેમત છે રહમત મુસ્લિમ છે એને કહ્યું મુસ્લિમ છું મારી રિક્ષામાં બેસશો ત્યારે સદાશિવે કહ્યું કે હું મુસ્લિમ નથી એનો તો તમને વાંધો નથી ને પછી બંને હસી પડે છે બંને વચ્ચે પરસ્પર રિક્ષામાં સદભાવ થાય છે જે શહેરની સડકો પર રિક્ષા છે પણ વાતાવરણમાં એ સદભાવ નહોતો ત્યારની આ વાત છે કોઈ પણ દહેશત વગર કે ડર વગર આ હિન્દુ બિરાદરે પોતાની રિક્ષામાં સફર કરી એનો આનંદ એ રિક્ષાવાળા ભાઈએ વ્યક્ત કર્યો ત્યારે સદાશિવે કહ્યું કે સાચા હિન્દુનું એ લક્ષણ છે કે બીજા સાથે દહેશતથી નહીં પણ વિશ્વાસથી વર્તે આવું એ કહી શકાય સદાશિવ તો આ કથામાં જે સમાજ છે અલબત્ત મિત્રો રથયાત્રા તો નીકળે છે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળે છે ત્રણ હાથી છે હાથીના એક મહાવતનું નામ ઇકબાલ છે જુઓ એના હાથમાં અંકુશ જોઈને સદાશિવને વિચાર આવે છે કે આ મહાવત હોવા જોઈએ અંકુશ ઇકબાલ પાસે છે હાથી નહીતર એવો છે કે પોલીસ બંદોબસ્તમાં રહેલી વાનને ઉથલાવી નાખવાની પોલીસ વાન હોય એને ઉથલાવી નાખવાની ક્ષમતા ધરાવતા હાથી છે ત્રણ એ ત્રણે હાથી કેળવાયેલા છે માવજત પામેલા છે એ પણ એક સરસ રીતે વર્ણન પામેલું છે કઈ રીતે રથયાત્રા નીકળે છે એ બધી વાત તો મહાવત ઇકબાલ છે કુરશી સાહેબ છે રહેમત છે રથયાત્રા નીકળે છે ત્યારે અટારીમાં રહીને રથયાત્રાને વિસ્મયપૂર્વક જોતા મુસ્લિમ સમાજના બાળકો છે બાળકો છે એટલું કહીએ એ જ પૂરતું છે પણ અહીં ઉલ્લેખ છે એટલે કુરશી સાહેબનું પાત્ર એમને ગેર સદાશિવ ચા પીવા જાય છે ત્યારે મુઘલ સભ્યતા જુએ છે કુરેશી સાહેબના ધર્મપત્ની ના વર્તનમાં શિસ્તમાં મહેમાન ગતિમાં ઘણી બધી રીતે લેખકનું બિનસાંપ્રદાયિક વલણ પાત્ર પસંદગી સંયોજન આપણને દેખાય છે આ નવલકથામાં કર્ણિકનું પાત્ર છે કર્ણ યાદ આવે અવગણના પામેલો કર્ણ આપણી સમાજ રચના કે સામાજિક માળખું એવું છે કે દલિત વર્ગનું પ્રતિનિધિત્વ કરતો કર્ણિક શિક્ષક થવા ઈચ્છે છે પણ એને શિક્ષક તરીકે નોકરી મળતી નથી એ પણ સદાશિવનો વિદ્યાર્થી છે પ્રગતિ કરે છે દલિત ઉદ્ધારની પ્રવૃત્તિમાં જોડાય છે અનામત આંદોલન વખતે દલિતોના હિતની રખવાળી કરવાની એની ફરજ છે સરવાળે પરિણામ એ પણ આવે છે કે કર્ણિકને કેન્દ્રમાં પ્રદાન થવા મળે છે રાજકીય ઘટનાક્રમોની વિગતે વાત કરવાનો લેખકનો ઉપક્રમ નથી થોડી વિગત આપીને એમણે એ છોડી દીધું છે પરંતુ આપણે અહીંયા વ્યક્ત થતા પાત્રો અને પરિસ્થિતિઓને ઓળખવા જોઈએ લેખક વિસ્તરવાના ઘણા પ્રલોભનોને ટાળી શક્યા છે અને ખાળી શક્યા છે નવલકથાને લોકપ્રિય બનાવવી હોત તો બનાવી શક્યા હોત કોઈ એક સમાજને ટાર્ગેટ કરવાનું અને પછી વાત વાળી લેવાનું ઘણું સહેલું બને એવી સર્જનાત્મક યુક્તિ પ્રયુક્તિ સર્જક પાસે છે નથી એમ નહીં એવું કરી શક્યા હોત કે રથયાત્રાના આગળના બે દિવસ જમાલપુર કે કાળુપુર કે દરિયાપુર જેવા વિસ્તારમાં સર્ચ ઓપરેશનનું એકાદ પ્રકરણ ઘુસાડી દીધું હોત અને ઘણા ઘરમાંથી કે ધાબા પરથી પેટ્રોલ બોમ્બ હથિયારો પકડાયા એવું દૃશ્ય રચી શક્યા હોત પણ ના એવા બધા કિમિયા કહો કે કારનામામાંથી આ સર્જક મુક્ત જ રહ્યા છે રહી શક્યા છે કારણ કે એમનો હેતુ સામાજિક સદભાવ ફેલાવવાનો છે જે કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે શાંતિ સચવાઈ ગઈ છે જે શાંતિથી રથયાત્રા નીકળી શકી છે એની વાત મૂકવાનો એમનો હેતુ છે આ લઘુ નવલમાં ડોક્ટર અભિજાત કર્ણિક પ્રમોદ દેવદત્તભાઈ દલિત વર્ગનું પ્રતિનિધિત્વ કરતા કરણી કરશન અને કરસનની માં રેવા આ બધાની સમસ્યાઓ એમના જીવાતા જવાની એમના જીવાતા જતા જીવનની સમસ્યાઓ એને તત્કાલીન વાસ્તવ જે છે એની સાથે સીધો પનારો છે તે છતાં આ બધા પાત્રોનો જીવન અભિગમ મુખ્ય પાત્ર સદાશિવ સાથે જ્યારે જોડાય છે ત્યારે આપણને એમાંથી એક પણ પાત્ર ખલનાયક જેવું લાગતું નથી સદાશિવનું નાયકત્વ એવી હકારાત્મક દોરવણી આપે છે જેમ કે અનામત વિરોધી આંદોલન વખતે ડોક્ટર અભિજાતનો દીકરો મિહિર અનામતનો વિરોધ કરવા માટે સક્રિય થયો છે સક્રિય રહ્યો છે પણ સદાશિવના માનવતા પ્રેરક સમાનતામૂલક દલિતોને તક આપવી જોઈએ એવા એમના અભ્યાસપૂર્ણ વિચારોથી પ્રભાવિત થયો છે એટલે થોડો પાછો પડે છે વિચાર તો થયો છે એનું પ્રાયશ્ચિત નથી બતાવ્યું પણ પાછા વળવું તો બતાવ્યું છે લેખકે આ બહુ મહત્વનું છે મુખ્ય પાત્ર સદાશિવની આસપાસ મનોરથ આ શબ્દરથ ફરે છે અહીં જુઓ નવલકથામાં એક ડાયલોગ આવે છે શાસ્ત્ર માટે માણસ નથી માણસ માટે શાસ્ત્ર છે આપણને એક ફિલ્મમાં નસરુદ્દીન શાહનો સંવાદ યાદ આવે ધર્મની સ્થાપના કરેલી જગન્નાથ પુરી ના રથયાત્રા જગન્નાથપુરી પુરી આ સંદર્ભોથી આપણે પરિચિત છીએ તો જગન્નાથ પુરીના મંદિરમાં હરિજનોને પ્રવેશ મળતો હતો એવી જાણકારી ન જાણતા હોય એવા ભાવકને પણ આશ્વસ્ત કરે છે અસ્પૃશ્યતા નિવારણમાં જેને રસ હોય એને રાહત થાય વિસામો મળે એવી ક્ષણ આ લઘુનવલમાં સચવાયેલી છે અનામત વિશેનો સદાશિવનો આ અભિપ્રાય ખૂબ મૂલ્યવાન છે અને અગાઉ લેખકે જ નોંધ્યું છે કે સંદેશમાં કર્ણિકના પાત્રને કેન્દ્રમાં રાખી ત્રણેક લેખ કરેલા દલિતોને અનામતનો સાચો લાભ બરાબર મળ્યો નથી એમ કહેવાનું સર્જકનું વલણ આ નવલકથા નિમિત્તે જે રીતે જાહેર થાય છે એ કોઈને પણ વિચારતા કરે એવું છે દલિતો જાગૃત થયા છે કર્ણિક જેવો એમને આગેવાન મળ્યો છે તો કરસન સફાઈ કામદાર છે ડોક્ટર અભિજાતને ત્યાં અને એનો દીકરો અભિજાતનો દીકરો મિહિર અનામત વિરોધી આંદોલનમાં છે મીર સાથે સંવાદમાં કરશન કે છે કે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરે તો તમને ખબર પડે આ જાગૃતિ છે કરશન જેવા સાધારણ માણસને પણ એનો પગાર વધે એની સદાશિવની ચિંતા છે આ સમાજ જુઓ જે વ્યક્ત થાય છે સમાજ એ કરશનનો પગાર વધે માટે પોતે અભિજાતને કહેવા તૈયાર છે આ કર્ણિકને આપણા સામાજિક માળખાએ શિક્ષક થવાની તક ન આપી એ હરિજન હોવાના કારણે દલિત હોવાના કારણે એને નડ્યું એના માટે પૂર્વગ્રહ સેવાયો એની એક મિત્ર છે શિલા શિલાનો પરિચય થાય છે એક લોકસેવાનું કામ કરતી સંસ્થામાં જોડાય છે શિક્ષક નહીં થઈ શકેલો કર્ણિક શરૂઆતના તબક્કે ત્યારે શું થાય છે શિલાનો પરિચય થયો બંને વચ્ચે મનમેળ થાય છે લગ્ન કરવાનું વિચારે છે ત્યાં શિલાને ખબર પડે છે કે આ તો દલિત છે કર્ણિકે છુપાયું નથી અને ખબર મોડી પડી છે દોષ કોઈનો નથી પણ શિલા પછી અંતર રાખે છે કર્ણિકથી જ્ઞાતિની જાણ થઈ એટલે માંડવાળ કરે છે લગ્નની પછી એવો પણ સમય આવે છે કે પરણી જાય છે કર્ણિક સાથે અને કર્ણિક પ્રધાન થાય છે નોકરી ન મળવાના કારણે ભણેલો માણસ સામાજિક રીતે જે પછાત છે એને આર્થિક પછાત પણ ભોગવવાનું આવે છે એવો સમાજ અને એવી વ્યવસ્થા આપણે રચી બેઠા છીએ અમેરિકામાં રહેતો પ્રમોદ પરણે છે ત્યારે એના મિત્રો જે લગ્ન વિશે જાહેરાત આપે છે એમાં જ્ઞાતિબાધ નથી એવું ખાસ લખાવે છે એટલે જો આ બદલાતા સમયની તસવીર છે આપણે લગ્ન વિષયક જાહેરાતો જોઈએ તો એમાં એવું ઘણા લોકો લખતા થયા છે કે જ્ઞાતિબાધ નથી યોગ્ય પાત્ર પસંદગી માટે આ જાહેરાત આપવામાં આવેલ છે તો પ્રમોદ માટે અપાયેલી જાહેરાતમાં પણ જ્ઞાતિબાધ નથી એવું સૂચન છે એટલે સદાશિવે એ વિચાર પ્રગટ કર્યો છે કે વિદેશમાં રહેલા પરદેશમાં જઈને જે ભારતના લોકો સ્થાયી થયા છે એમનામાં આભડછેટની ગ્રંથિથી તેઓ સંપૂર્ણપણે મુક્ત રહી શક્યા છે એટલે પેલું પ્રમોદ પરણવા આવે છે ત્યારે કર્ણિકને આગ્રહ કરીને લગ્નમાં બોલાવે છે જે કર્ણિકને દલિત હોવાના કારણે શિક્ષક તરીકે નોકરી નથી મળતી એની સાથે મિત્રભાવ અનુભવવામાં પ્રમોદને વાંધો નથી એ પણ આપણા સમાજનું એક અંગ છે અનામત પ્રથાની માત્ર માનવીય ભાવના કે માનવતાવાદી દ્રષ્ટિકોણ કરીને સર્જક અટક્યા નથી એમણે સદાશિવખેથી અનામતની તરફેણ કરતા ઘણા સંવાદો આપ્યા છે ડોક્ટર અભિજાત તો સદાશિવના વિદ્યાર્થી રહી ચૂક્યા છે પણ ડોક્ટરનો પુત્ર મિહિર પૂરતી સમજણ વગર જાગૃતિ વગર અનામત વિરોધી આંદોલનમાં જોડાયેલો છે સદાશિવ એની સમજણને ચોખ્ખી કરવાનું કામ કરે છે એ વખતે જે સંવાદ કરે છે એ પણ હૃદયે ધરવા જેવા છે જેને અનામત પ્રથા વિશેની સમજ ઓછી હોય તેમના માટે આ લેસન છે વાંચવા જેવું છે પાત્ર દ્વારા અનામતના સાચા લાભાર્થીની અનામતનું હાર્દ અને એ બાબતનો માત્ર માનવીય કે લાગણીશીલ અભિગમ નહીં પણ અભ્યાસપૂર્ણ તાટસ્થ્ય સદાશિવના પાત્રમાં વ્યક્ત થયું છે અનામત વિરોધી આંદોલન વખતે શિક્ષણ વ્યવસ્થા ઘણું બધું ખોરવાઈ ગયેલું અમે એ સમયના સાક્ષી છીએ અમારી પેઢી અને એ જ સમયમાં ખામ થિયરી શાસક પક્ષે ચૂંટણી જીતવા માટે જાતિવાદને ઉત્તેજન આપતી ખામ થિયરી એટલે ક્ષત્રિયનો હરિજનનો આદિવાસીનો એમ મુસ્લિમનો ખામ ખામ અને થિયરીની સફળતા મળી હતી શાસક પક્ષને તે સમયના અહીં સર્જકે ખામનો ઉલ્લેખ કર્યો છે સંસ્થા તરીકે સેવાદળનો પણ ઉલ્લેખ કર્યો છે અને આરએસએસ નો પણ ઉલ્લેખ કર્યો છે સંસ્થાગત સક્રિયતાઓ તરીકે પણ કોઈ રાજકીય પક્ષનું નામ લીધું નથી પરંતુ કહેવા જેવું બધું કહેવાય ચૂક્યું છે પ્રજા જીવનના પ્રવાહોમાં સમસ્યાઓ ઘટી નથી સમસ્યાઓનું સ્વરૂપ એનું એ જ છે સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે સામાજિક પ્રતિબદ્ધતા ઘટી છે લેખકોને મનોરથ વિષય વસ્તુ બને છે એટલે રથયાત્રા વિષય વસ્તુ બને અનામત વિરોધી આંદોલન વિષય વસ્તુ બને અને જાહેર જીવનની કુટિલ નીતિ રાજકીય નેતાઓનું અસામાજિક તત્વો સાથેનો સંબંધ અનુસંધાન એ બધું કોઈ નવલકથાના કેન્દ્રમાં આવે અને એમાંથી વિચાર પ્રધાન નવલકથા રચાય અલબત્ત વિચાર પ્રધાન સંવેદનશીલ એમ રચાય એવી શક્યતાઓ અને સામગ્રી ભરપૂર માત્રામાં પડી છે પંચ્યાસી પછી બીજા સાડત્રીસ વર્ષમાં ઘણું બધું થયું છે છત્રીસ વર્ષમાં કોઈની પાસેથી મૂલક અભ્યાસપૂર્ણ સંવેદનશીલ તથ્યની માવજત કરનારો કલાત્મક કહો કે સામાજિક પ્રતિબદ્ધતાનો નવલકથા સ્વરૂપે આપણી પાસેથી હિસાબ કોઈ સર્જક પાસેથી હિસાબ આપણને પછી મળ્યો નથી આ કથા વાંચતા વાંચતા મને ઘણી એમ થાય થયું કે ગુજરાતી સાહિત્ય પાસે ઘણું બધું છે પણ મંટો નથી મંટો કરતા ઊંચી સર્જકતા છે ગુજરાતી સર્જકો પાસે પણ મંટોની સંવેદનશીલતા ક્યાંથી લાવવી ચંદ્રકાંત બક્ષી પાસે મિજાજ હતો કથાબોધ અને ઇતિહાસબોધ જીવનના પ્રવાહોની સમજ પણ ખરી મિજાજ ખરો પણ મંટો જેવી તટસ્થતા નહોતી નહીતર આપણને એમના નિધન પહેલા એવી કોઈ રચના મળી કોઈ સર્જકના નામ નામજોગા ઉલ્લેખ કરવો વાજબી છે કે નહીં એ મને ખબર નથી મારાથી આ વાત થઈ ગઈ પરંતુ આપણી પાસે સમકાલીન વાસ્તવ સાથે તટસ્થતાથી માનવીયથી કલાત્મક રીતે કે સામાજિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે પનારો પાડનારા સર્જકો ઓછા છે અથવા લગભગ નથી એમ કહીએ તો એમાં હું અતિશયુક્તિ કરતો નથી રઘુવીરભાઈએ મનોરથ નિમિત્તે પોતાના સમયનો ઓગણીસો પંચ્યાસી માં રથયાત્રા વખતે જે માહોલ હતો એ માહોલથી પોતે ખલેલ પામ્યા એ સમયના માહોલમાં રહેલા ભય વિશે તેઓ પરિચિત હતા એની વાત કરવાનું એમને અનુકૂળ લાગ્યું વિચારો એમના મનમાં ઘણા ચાલ્યા હશે અનામત પ્રથા હોવી જોઈએ કે નહીં એ વિશે એમણે એક લેખક તરીકે ઘણું વિચાર્યું હશે એ વિચાર્યું એ એમણે કરણિકના પાત્રને કેન્દ્રમાં રાખીને એમની કઠારમાં સંદેશ અખબારમાં પણ લખેલું ત્રણેક લેખ કરેલા અમદાવાદ જેવા નગરમાં વસતા સર્જક પોતે ધરતીપુત્ર છે કૃષિકાર છે શબ્દ પાસેથી એમણે ઋષિકાર્ય કર્યું છે ઋષિકારી લીધું છે ધાર્મિક ઉત્સવ નિમિત્તે કોઈ એક આખું શહેર અશાંત થઈ જાય એ પરિસ્થિતિ કોઈ પણ સર્જકને ખલેલ પહોંચાડે વ્યથિત કરે એ વ્યથા કથારૂપ પામે અને એ સંયત રીતે આવે અને એમાં એક તટસ્થ અવાજ સદાશિવના પાત્ર નિમિત્તે સમગ્ર નવલકથામાં સદાશિવનું મુરબ્બીપણું મુરબ્બીપણું એ રીતે જોવા મળે કે એમનો પુત્ર ભગીરથ કર્ણિક વિદ્યાર્થી અભિજાત પ્રમોદ પુત્રવધુ ઈલા આ બધા જ આ બધાના એ વડીલ છે એમના સમકક્ષ જો છે તો એ કુરેશી સાહેબ છે સમાજ જે વ્યક્ત થયો છે એ સમરસતા શાંતિ ઈચ્છે છે એટલે અટારીએ ઊભા ઉભા રહીને રથયાત્રાને વિસ્મયપૂર્વક આદરપૂર્વક નિહાળી રહેલા મુસ્લિમ બાળકો સર્જકના કેમેરામાં કહો કે સદાશિવના કેમેરામાં આવે છે કુરેશી સાહેબ ના ખભાની મદદ મંદિરના મહંતને મળે છે અંકુશ જે મહાવત ઇકબાલ છે રિક્ષાવાળો રહેમત છે અમદાવાદનું આ પ્રજાજીવન છે સર્જકે કહ્યું છે કે અમદાવાદ ના બે ડાબા અને જમણું ફેફસુ એ રથયાત્રા છે અને તાજિયા છે મોહરમ આ બધું બગાડે છે કોણ કોને બગાડવું છે થોડાક અસામાજિક તત્વો જે રાજનીતિનો હાથો બને છે અહીંયા એ રાજનીતિ વિશેના સંકેતો છે પત્રકાર રજની કોઠારીના અહેવાલોનો હવાલો આપ્યો છે લેખકે રાજકારણીઓ અને

રાજનીતિજ્ઞ તરીકેનું કોઈ વર્ણન વર્તન ન હોય અનુકરણીય કોઈ આદર્શ પ્રસ્થાપિત ન થતો હોય છતાં અખબારોમાં એ હેડલાઇન બને ટીવી ચેનલ્સ પર એ ડિબેટનો વિષય બને પ્રજા પર ઠલવાય છે કેટલું બધું કેવું બધું અરાજકતાપૂર્ણ સાહિત્યકાર તરીકેનું કર્તવ્ય આ લઘુ નવલ નિમિત્તે રથયાત્રા જે પોલીસ માટે પ્રશાસન માટે એક સમસ્યા છે એ પ્રજા માટે ઉત્સવ છે એને સમસ્યા બનાવે છે રાજનેતાઓ અનામત વિરોધી આંદોલન વિશે પણ જે લોકો આંદોલન કરાવે છે આંદોલનમાં જોડાય છે એની નિસ્બત તો સાવ જુદી સત્તા પરિવર્તન ઈચ્છે છે કોઈ સામાજિક સામાજિક પરિવર્તન નથી નથી સદભાવની ઈચ્છા દલિતોની સમસ્યાને સમજવા માટેની સવર્ણોની માનસિકતા નથી અગાઉનો અનામત જે જાહેર થયેલી એકત્રીસ ટકા એનો વિરોધ ન હોય પછી અઢાર ટકા જે જાહેર કરેલી એના વિરોધમાં શરૂ થયેલું આંદોલન સરકાર દ્વારા અઢાર ટકાના વધારાની મોકૂફી જાહેર થાય પછી પણ ચાલુ રહે અને આંદોલન કરનારની માનસિકતા એ હોય કે ડોક્ટર અને એન્જિનિયર અનામતનો લાભ લઈને ઓછા ટકા લાવનારા માણસો થઈ જાય છે જાણે જીવનનું લક્ષ માત્ર ડોક્ટર કે એન્જિનિયર થવાનું જ હોય સમાજની આ માનસિકતા સર્જકની ચિકિત્સા પામે છે કર્ણિક એનો આદર્શ અનામત પ્રથાનો લાભ લેવાનો નથી એ અનામત એ દલિત પ્રતિનિધિત્વ કરે છે દલિત વર્ગનું ચૂંટણી કેવી થઈ ગઈ છે જુઓ કે કર્ણિક પ્રમાણમાં સજ્જન છે સદાશિવનો વિદ્યાર્થી હોવાના કારણે સમાજ જેની પાસે અપેક્ષા રાખી શકે એવો આગેવાન છે એને જીવતર જોયું છે કંઈક વેઠ્યું છે એવો માણસ આગેવાન થાય છે ત્યારે ચૂંટણી જીતવા માટે પણ એને ડોક્ટર અભિજાત પાસેથી તો ચૂંટણી ફંડ લેવું પડે છે ચૂંટણી ફંડમાં કારણ કે પૈસો ખર્ચવાનો છે તો જ જીતાય છે 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 આ આ સમય સમાજ કે લોકશાહી પદ્ધતિને નાણાંનું ગ્રહણ લાગ્યું છે મની પાવર અને મસલ્સ પાવર જૂથબંધી જાતિવાદ કોમવાદ સત્તા પ્રાપ્ત કરવાના સત્તા ટકાવી રાખવાના હથિયાર તરીકે સમાજમાં રોગની જેમ પ્રસરે ત્યારે રથયાત્રા તાજિયા એ ધાર્મિક ઉત્સવ ન રહેતા સમસ્યા બની જાય અને રાજનેતાઓ માટે સત્તા ટકાવી રાખવાનું હથિયાર અથવા કોઈને સત્તા પરથી ખસેડવા માટેનો કિમિયો આ બધી વાતો એના સાક્ષી બનેલા સર્જક એમના સમયમાં થયેલી આ ઘટનાક્રમો એને કથારૂપે મૂકવા માટે પાત્ર પરિસ્થિતિનું સંયોજન રથયાત્રાનું વર્ણન પ્રસાદ તરીકે ખીચડીનો ઉલ્લેખ ભારતીય ભોજન અને સાદગી સર્જકના મનમાં જે અભિપ્રેત છે શોષણ મુક્ત સ્વસ્થ સમરસ સમાજ વ્યવસ્થાનું એ કેટલા સંકેતોમાં કેવી રીતે પ્રગટ થાય છે બે સુંદરીઓની વાત આવે છે બે મહિલાઓ એક પ્રસાદ વહેંચે છે કોઈ કોઈ સાથે જોડાયેલી છે એ રંગદર્શી વલણથી પ્રભાવિત થતા વાચકને ઘડીક રસ પડે વિસ્મય થાય પણ ત્યાં અટકી ગયા છે લેખક એને બહુ વિસ્તાર્યું નથી ઠીક છે આપણે જાણીએ છીએ કે આપણા સમયમાં અવિસ્કન્યા નું પાત્ર છે એ પાત્ર થકી સત્તાના કેન્દ્ર સુધી પહોંચવું અને એની નજીક રહેવું એ વલણ આધુનિક રાજનીતિમાં સામાન્ય બનતું ગયું છે એનો પણ લેખક નિર્દેશ કર્યો છે એકંદરે ધર્મ અને રાજકારણ પ્રજા જીવનને પ્રભાવિત કરે છે ત્યારે દોરવણી આપનાર શાસકો નેતૃત્વ કરનાર શાસકો માર્ગદર્શક આપનાર ધર્મપુરુષો એ બધા કરતાં વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા બહુ મહત્વની હોય છે અહીંયા સદાશિવ અધ્યાપક છે એ વાત જ એ વાતનો સંકેત કરે છે કે અધ્યાપકની ભૂમિકા કેટલી મોટી હોય એટલે સદાશિવનો શબ્દ કોઈ ઉથાપતું નથી એમના પરિચયમાં આવેલા સંપર્કમાં રહેલા પાત્રો કોઈ મહાન આદર્શ જીવન જીવી રહ્યા છે એવું નથી પણ સંયત છે કોઈને કોઈ સંસ્કાર એમની સાથે જોડાયેલો છે ડોક્ટર અભિજાત રૂપ લોભી નથી કર્ણિક ઉદ્દામવાદી નથી આંદોલનકારી છે અનામતના સમર્થનમાં દલિતોના ઉદ્ધારમાં રહેલો કર્ણિક અવિવેકી નથી એને પણ સમર્થન છે મોટું પોતાના વર્ગનું અને સ્વીકૃત આગેવાન છે દલિતોનું પણ એ અરાજકતાનું નિમિત્ત નથી બનતો એવી જ રીતે ઈલાના પિતા દેવદત્ત ભગીરથના સસરા સદાશિવના વેવાય પંડિત છે ચુસ્ત હિન્દુ છે પણ મેં અગાઉ કહ્યું તો એમ ઉમદા કહી શકાય એવા મુસ્લિમ શાસકોના વખાણ કરતી વખતે એમને